तो ગરીબોની મજાક કરવી એ તો આપણા તંત્રનો જાણે અધિકાર હોય તેવું લાગી રહ્યું છે। વર્ષો વિતવા છતાં આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે અને તંત્ર ઉડાઉ જવાબ આપે તો એ મજાક છે ને। ભાવનગરના મહુવામાં 2012માં હાઉસિંગ ડેવલપમેન્ટ યોજના હેઠળ ગરીબોને આવાસ આપવાની યોજના મૂકવામાં આવી હતી, પરંતુ કરુણા તો એ છે કે વર્ષો વિત્યા બાદ પણ આજે ગરીબ પરિવારો આવાસ વિહોણા જ છે। आश्रे 500 जेटला मकानों बनावी मध्यम अने गरीब परिवारों ने आपवाना हता, पण अहींया तो कोना बापनी दिवाळी जेवो घाट घड़ायो छे। गुजरात फर्स्टना ध्याने ज्यारे आ वात आवी तो रियालिटी चेक करवा स्थळनी मुलाकात लीधी तो चौंकावनारा दृश्यो जोवा मळ्या हता। चारे तरफ बावळ उगी निकळ्या छे, मकान पर करवामां आवेलो कलर पण धोवाई चुक्यो छे अने साथे ज नबळुं बांधकाम पण स्पष्ट जोई शकाय छे। પૈસા ભરતા હોય તો આપણે કઈ જાણ તો કરવી જોઈએ ને। પૈસા માંડ માંડ ભેગા કરી અને પૈસા જમા કરાવ્યા છે અને હજી 10 વર્ષ થયા પણ કઈ મકાન નથી આપ્યા કે કઈ આપ્યું નથી અને બધે અમારા ગરીબ ખાવાની મુશ્કેલી છે, એમાં આ માંડ માંડ કરીને પૈસા ભેગા કરી અને આ કર્યું છે પણ હજી સરકારે આની ઉપર કઈ ધ્યાન આપતી નથી। तो आ मुद्दे पालिकाना उपप्रमुख पासेथी जाणवा मळ्युं छे के हजी सुधी एक पण मकाननी फाळवणी करवामां नथी आवी। तेमणे तो समग्र मामले कोरोना काळनुं रटण कर्युं हतुं अने कह्युं हतुं के जे जल्दी ज मकाननी फाळवणी करवामां आवशे। 13 વર્ષથી પણ 10 વર્ષ જેવી યોજના નથી રહી છે, વચ્ચે 3-4 વર્ષ કોરોનાના કારણે કામની ગતિ રૂકાવાઈ, એટલે એ 3-4 વર્ષ એક આપી નાખો અને બાકી સરકારની ગ્રાન્ટ આવે એ મુજબના કામો ચાલતા હોય, પણ નગરપાલિકાએ ઝડપથી મકાન મળે એ માટે 100 ભંડોળમાંથી પણ 3.5 લાખ કરોડ જેટલા પૈસા નાખેલા છે। એટલે નગરપાલિકા સરકાર બધા કટિબદ્ધ છે, પણ આવડી મોટી યોજના હોય તો ક્યાંક ને ક્યાંક ડીલે થતું હોય। તો ભાજપના જ પૂર્વ કાઉન્સિલર બિપિનભાઈ આવાસ ન ફાળવવા પાછળ સગાવાદ અને ભ્રષ્ટાચારને કારણભૂત ગણાવ્યું હતું। એક તરફ કેન્દ્ર સરકાર દરેકને ઘર આપવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે અને પીએમ ના જ ગૃહ રાજ્યમાં ગરીબો આવાસથી વંચિત રહી જાય તેનાથી મોટી મજાક તો બીજી શું હોઈ શકે।